એક સોરી જય જિનેન્દ્ર તપનું એક્સપ્લેનેશન ચાલે છે બહારથી દેખાતા એ બાહ્ય તપ અને અંદરથી જે ભાવ બદલવો પડે સમજીને એ આભ્યંતર તપ બંનેમાં છ છ પ્રકાર છે આપણે આભ્યંતર તપમાં લાસ્ટ ટાઈમ બે પ્રકાર પહેલા બે પ્રકાર જોયા પ્રાયશ અને વિનય શરીરના ઉપરથી મોં ઓછો કરતા આત્મા તરફ આવી જઈએ અને પછી પોતાની જૂની ભૂલોને યાદ કરીએ નાનામાં નાની ભૂલોને પણ યાદ કરી અને એની સાચા ભાવથી માફી માંગવી એ માફી માંગવી એની સામે આપણા ગુરુ જે બી પનિશમેન્ટ આપે એ પનિશમેન્ટ ભાવપૂર્વક આપણે ફોલો કરવાથી એ પ્રાયશ્ચિત તપ થાય છે જો પનિશમેન્ટમાં ભાવ બગાડ્યા કે અરે આ શું આવી ગયું મને ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત આવ્યું અને મારાથી થતું નથી ને આ ખોટું આપી દીધું મને ફરીથી જઈને કહેવું પડશે મને રોજ એક માળા ગણવાનું કીધું એટલો ટાઈમ મારી પાસે છે નહીં તો એવી રીતે જો ભાવ બગાડ્યા તો પ્રાયશ્ચિત અધૂરું રહી જશે જે આપણે કરવું હતું એ નહીં થાય આમ જૂનામાંથી જૂની ખોટા સંસ્કારો વેલ્યુઝ મિસ્ટેક્સમાંથી બહાર નીકળ્યા પછી આપણે આત્મા તરફ અંદર જઈએ છે વન સ્ટાર્ટ્સ ગોઈંગ ઇનસાઇડ અને આત્માના ગુણમાં જવાની કોશિશ કરીએ છીએ અને પછી આત્માના જે ગુણ છે એટ્રીબ્યુટ છે એને પકડી બરાબર એને રાખીને હવે હાથમાં અને પછી એ પ્રમાણે આપણો વ્યવહાર કરવો સંસારમાં તે વિનય તપ છે કારણ કે આત્માનું પહેલો ગુણ વિનય છે જ્ઞાન દર્શન ચારિત્ર તો છે જ પણ વિનય સૌથી પહેલો છે કારણ કે વિનય વગરનું જ્ઞાન પણ જ્ઞાન નથી રહેતું એટલે સૌથી પહેલા એ પ્રમાણે સંસારમાં વ્યવહાર કરવો એ વિનય તપ છે આ વિનય તપમાં દરેક કશાયો ક્રોધ માન માયા લોભ રાગ અને દ્વેષ ને ખૂબ જ દબાવવા પડે છે માઇન્ડને મગજને ખૂબ જ જાગતું રાખવું પડે માઇન્ડને ઓલવેઝ અવેરનેસમાં રાખવું પડે છે જો ભૂલે ચૂકે પણ કોઈ પણ ટાઈમે ક્રોધ આવી જાય કે એકદમ એરોગન થઈ જઈએ અભિમાન આવે ખરાબ લાગવાનું ચાલુ થઈ જાય કોઈનું ખરાબ બોલવાનું ચાલુ થઈ જાય તો એ તપમાંથી ઉતરી જઈએ છીએ ઉત્તરાધાયન સૂત્ર એ રોજ આપણે એનું રેફરન્સ લેતા હોઈએ છીએ ઉત્તરાધાયન સૂત્ર એટલે શું છે આગમ છે પણ એ આગમ ઇમ્પોર્ટન્ટ કેમ છે આપણે દરેક જણા જ્યારેક બી હોય છે ઉત્તરાધયન સૂત્રથી આગમો વાંચવાનું ચાલુ કરવાનું કહે છે તમે સમજો કે મારા સાહેબને પૂછો કે મારે આગમો વાંચવા છે તો કેનાથી ચાલુ કરવું તો સૌથી પહેલાં તમને ઉત્તરાયણ સૂત્રને દસ વૈકાલિક સૂત્ર કહેશે તો ઉત્તરાયધન સૂત્રનું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે એ શું છે તો એ ભગવાન મહાવીરની અંતિમ વાણી છે સૌથી છેલ્લ દેશના છે ભગવાનને નિર્વાણનો સમય ખબર તો હોય જ નજીક આવી ગયેલો બોતેર વર્ષનો આયુષ્ય ત્યારે ભગવાને અપાપાપુરી નગરીમાં વિલેજમાં પોતે સમોસરણમાં બેસી અને ઉડતાલીસ કલાક માટે નોન સ્ટોપ દેશના આપી એ દેશનામાં એમને ઉત્તરાધન સૂત્ર આખું કીધું એ ઉત્તરાધન સૂત્ર એક એવું સૂત્ર છે કે જેમાં સ્ટોરીઝ પણ છે બધી થિયરીઝ પણ છે કર્મની થિયરી વિનય આપણે તત્વ એવી બધી થિયરીઓ પણ છે જુદું 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 બધું જ એમાં ભગવાન એક સાથે છેલ્લે જેમ આપણે કહીએ ને કે બધું ભેગું કરીને મૂક્યું છે કે બધું યાદ રહે કે શું શું કરવાનું ને શું નહીં કરવાનું એવી રીતે ઉત્તરાધન સૂત્ર એમણે દેશનામાં આપ્યું એ દેશનામાં ઉત્તરાધન સૂત્રમાં સૌથી પહેલું ચેપ્ટર એ વિનય ઉપર આપ્યું ઉત્તરાયણ સૂત્ર કોઈએ વાંચ્યું હશે તો જોશો સૌથી પહેલું ચેપ્ટર વિનયનું છે કેમ એમ ભગવાને કીધું એનો તમે વિચાર કરો ભગવાને એમ કહેવાનું કારણ કે વિનય વગર જ્ઞાન ચાલુ કરશો તો એ જ્ઞાનનો ફાયદો નહીં થાય કસાયો જો ઉપર રહેશે અને વિનયથી તમે એને દબાવી નહીં દીધા હોય તો એ કસાયો ઉપર જ રહેશે કોઈને જ્ઞાન ચડતું હશે તો એ અભિમાનમાં રહેશે કોઈને જ્ઞાન ચડતું ન હોય વાંચવાની ટ્રાય કરે મોઢે કરવાની અને ન થતું હોય તો એનો ક્રોધ આવશે કે સાલું મને જ કેમ નથી ચડતું આવી રીતે કસાયોથી દૂર કરવા માટે ભગવાને સૌથી પહેલું ચેપ્ટર વિનયનું કર્યું એટલે આ આપણે જે લાસ્ટ ટાઈમ વિનય ઉપર વાત કરી હતી એનું ઇમ્પોર્ટન્સ ઇવન ભગવાને ઉત્તરાધન સૂત્રમાં બતાવ્યું વિનય ઉપર એક બહુ જ ફાઇન દાખલો છે ભગવાન ઋષભદેવ ને સો પુત્ર હતા હંડ્રેડ સન્સ એમાં ભરત ચક્રવર્તી પહેલાં અને બાહુબળજી બધાએ નામ સાંભળ્યું જ હશે ઓફકોર્સ એના ઉપરાંત બીજા નાઇન્ટી એટ સન્સ હતા એમનાથી નાના તો અઠ્ઠાણું સન્સે દીક્ષા લીધેલી ભગવાન પાસે એ લોકો દીક્ષા થઈને સાધુ બની ગયેલા એના પછી બાહુબળજી એ દીક્ષા લીધી એ દીક્ષા લઈને તપ કરતા હતા તો એ તપ કરે એટલું કઠણ તપ કરે હલે જ નહીં એ વખતના શરીર કેવા હતા કે આપણે જરાક બી જે હમણાં હલીએ છીએ એવું પણ ન હલે એવા એમના હાડકાઓ હોય તો એ રીતે તપ કરતા હતા ઊભા ઊભા પણ એમને કેવળ જ્ઞાન થતું નહોતું કારણ કે મનમાં અભિમાન હતું એમને મનમાં નડતું હતું એક સાધુઓમાં વ્યવહાર છે દીક્ષાર્થીમાં કે ઉંમરથી એમાં મોટો ન ગણાય પણ દીક્ષા લીધી હોય જેણે પહેલાં દીક્ષા લીધી હોય એ મોટો ગણાય સમજો કે ચાલીસ વર્ષના ભાઈએ દીક્ષા લીધી ને એના પછી સાઈઠ વર્ષના લીધી તો સાઈઠ વર્ષના ભાઈએ ચાલીસ વર્ષના પગે લાગવું પડે દીક્ષાનો આ વ્યવહાર છે તો અઠ્ઠાણું ભાઈઓ જે બાહુબળજીથી નાના હતા એ લોકોએ પહેલા દીક્ષા લીધી પણ બાહુબળજી ને નાના ભાઈઓને પગે કેમ લાગુ એ તો મારાથી નાના છે એટલે એ તપ કરતા હતા પણ આ મનમાં એક અભિમાન રહી ગયેલું એટલે એક કસાય ઉપર રહી ગયેલો તો એમને કેવળ જ્ઞાન થતું નતું ભગવાન ઋષભદેવે એમની બે દીકરીઓને મોકલ્યા સમજાવવા માટે બ્રાહ્મી અને સુંદરી એ બે ભગવાનની દીકરીઓ હતી કે જાઓ તમે ભાઈને સમજાવો તો બેઉ આવી અને સરસ રીતે સમજાવે છે એમના ભાઈને કે તમે હાથી ઉપરથી નીચે ઉતરો કયો હાથી કસાયનો હાથી માનનો હાથી રિયલ હાથી નહીં કે તમે જે અભિમાન મનમાં લઈને બેઠા છે એ હાથી પરથી નીચે ઉતરો એ સાંભળી અને ભાઉબળજીને તરત જ ખ્યાલ થયો કે આ હું શું કરી રહ્યો છું મોટા નાનાનો ભેદ બધો કરી રહ્યો છું હું વિનય નથી કરતો જેણે મોટી દીક્ષા લીધી છે એનો એમને પશ્ચાતાપ થયો અને એક પગ ઉપાડ્યું એમના ભાઈઓને પગે લાગવા વિનયથી હું પગે લાગું લાગવાની જરૂર નહીં પડી અને તરત જ કેવળ જ્ઞાન થઈ ગયું કેમ કારણ કે એમનો જે ફાઇનલ વિનય ગુણ હતો એ ઉપર આવી ગયો કે મારાથી કોઈ નાનું નથી કોઈ મોટું નથી બધા સરખા છે અને જેને દીક્ષા લીધી છે એને હું પગે લાગું પહેલાં તો આવી રીતે વિનયનું આટલું ઇમ્પોર્ટન્ટ છે કે કેવળ જ્ઞાન પણ અટકી જાય છે જો વિનય આપણામાં ન હોય તો આવી રીતે આપણે બે તપો લાસ્ટ ટાઈમ કર્યા જોયા હવે આપણે ત્રીજા તપ ઉપર જઈએ ત્રીજું આભ્યંતર તપ અંદરથી જે ભાવ બદલવા પડે એવું તો ત્રીજું તપ છે એનું નામ છે વૈયાવચ આ વૈયાવચ શબ્દ એ પ્રાકૃત છે ઓરિજિનલ પ્રાકૃત શબ્દ છે ગુજરાતી નથી એ પ્રાકૃત શબ્દ છે આપણે હવે ગુજરાતીમાં બોલીએ છીએ એ વ્યવહારમાં આવી ગયો છે પણ ઓરિજિનલ એ પ્રાકૃત શબ્દ છે એનો સીધો અર્થ થાય છે સેવા કોઈ પણ જીવને સાતા પહોંચાડવી એ એનો ખરો મીનિંગ છે અહીંયા માનવ સેવાને વધારે ઇમ્પોર્ટન્ટ આપેલું છે આ તપ તમે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અન્ય લોકો બધાને હેલ્પ કરી સેવા કરી અને તપ કરી શકો છો સાધુ સાધ્વી આચાર્ય ઉપાધ્યાય તપસ્વી જે સાધના કરતા હોય કોઈ સ્ટડી કરતા હોય એવા મુની અભ્યાસી કોઈ માંદા પડી ગયેલા સાધુ આવી રીતે આ બધાને તમે આહાર ખાવાનું પાણી કપડાં દવા એ લોકોને ઉઠવા બેસવા ઊંઘવા માટેની સગવડો એમ એમની સાધનામાં જેટલી બી હેલ્પ કરો એમને સાતા પહોંચાડવામાં એમના ચારિત્રને ટકાવી રાખવામાં તો એ બધી એક્શન વૈયાવત તપ ગણાય છે બીજી બાજુ શ્રાવક શ્રાવિકા સાધર્મિક પોતાના જેવા બીજા સાધર્મિકો એટલે સેમ ધર્મવાળા માતા પિતા ફેમિલી મેમ્બર્સ સમાજના ગરીબો જે નીડી હોય ડિસેબલ અપંગ રોગી વગેરે સ્ત્રી પુરુષોની સેવા કરવી એ પણ વૈયાવત્ત તપ છે બીજાની સાધનામાં મદદરૂપ થવું તે ખૂબ જ ઊંચું નિર્જરાનું કારણ છે એમાં ચક્રવર્તી પદ પણ મળી શકે છે જો તમે બરાબર ભાવથી બીજાની સેવા કરો તો વન ઓફ ધ બિગેસ્ટ સેવા તમે કોઈની કરી શકો કોઈના આત્માની કરી શકો તો એ છે એને તમે દીક્ષા અપાવીને સમજો કે એક દાખલો આમાં છે કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ ભગવાને પોતાના ટાઈમમાં દ્વારકામાં ધર્મની દલાલી કરી કઈ રીતે કરી તો અનાઉન્સ કર્યું કે જેને પણ દીક્ષા લેવી હોય એ લઈ લો તમારા ફાધર મધર ફેમિલીની કોઈ પણ જવાબદારી બધી હું લઈ લઈશ તમારું કંઈ પણ ડેબિટ હોય ડેટ હોય બધું હું ચૂકવી દઈશ તમારા પેરેન્ટ્સની સેવા જેમ મારા પેરેન્ટ્સ છે એવી રીતે જ કરીશ પણ તમે એ ટેન્શનના હિસાબે તમારું આત્માનું કલ્યાણ થતું હોય એ અટકાવો નહીં તમે દીક્ષા લઈ લો આમ કરીને એમને બધી સેવાઓ પોતાના માથે લઈ લીધી અને જે લોકોને આત્માનું કલ્યાણ કરવું તો એ લોકોને દીક્ષા અપાવી તો આ એટલું મોટું વૈયાવત તપ કર્યું અને એટલા અનંત કર્મની નિર્જરા કરી કે એમને શું કર્યું એમને શું બંધ થયો તીર્થંકર નામ ગોત્ર બંધ થયું આના હિસાબે કૃષ્ણ ભગવાન તીર્થંકર બનવાના છે નેક્સ્ટ ચોવીસીમાં આ તપ કર્યું આવી સેવા કરી લોકોના આત્માની સેવા કરી સેવા બે પ્રકારે થાય છે એક દ્રવ્યથી અને એક ભાવથી દ્રવ્યથી શરીરની સેવા કરો અને ભાવથી કોઈના આત્માની સેવા કરી આપો તો આ કલ્યાણ કર્યું લોકોનું એ લોકોને આગળ વધાર્યા દીક્ષા અપાવીને તો એમને ભાવથી સેવા કરી તો આવી રીતે આપણને બી જો ચાન્સ મળે અને કોઈને દીક્ષા લેવી હોય પણ એના પેરેન્ટ્સનો એના ઉપર જવાબદારી હોય અને એવું કંઈ પણ ઇસ્યુ એના સંસારનો હોય એને આપણે સોલ્વ કરીએ આપણે માથે લઈ લઈએ કારણ કે આપણે તો દીક્ષા લઈ નથી શકવાના પણ કોઈને અપાવી તો એ તમે અનંત નિર્જરા કરશો અને એમાં તમારો ભાગ રહેશે કારણ કે તમે કોઈ પણ કર્મ કેવી રીતે કપાય છે કરવું કરાવવું અને અનુમોદન ત્રણેયથી તમે ભલે ન કર્યું પણ બીજાને કરાવ્યું તો આ રીતે આગળ વધતા બીમાર વ્યક્તિની પણ સેવા કરવી એ કઈ રીતે તો અજ્ઞાન ભાવે ગુજરાતીમાં શબ્દ છે એટલે ચિતરી ન ચડવી જોઈએ બીમાર વ્યક્તિ પાસે શું હોય તો એમના મોઢામાંથી બધું થૂક નીકળતું હોય ગમે ત્યાં બાથરૂમ થઈ જાય ગમે ત્યાં ઉલટી થઈ જાય આ બધું બીમાર માણસો પાસે હોઈ શકે છે તો એના માટે સદા તૈયાર રહેવું પડે તો એ એ બહુ જ ઊંચું નિર્જરા થઈ શકે એવી છે આ વૈયાવશ તપ કરવામાં પાંચ પોઈન્ટ યાદ રાખવાના છે પહેલા તો મેં કીધું એ પ્રમાણે આ તપ બે રીતે થઈ શકે છે એક દ્રવ્યથી અને એક ભાવથી તો ભાવથી તપ કરવા માટે પહેલો પોઈન્ટ કે દરેક પ્રાણીમાં એક જાગતો આત્મા છે એક ચેતન આત્મા છે સોલ છે અને એ ફીલ કરે છે અનુભવ કરે છે એને પણ સુખ અને સાતા ગમે છે સૌને સુખ અને સાતામાં રહેવું ઈચ્છા જ હોય છે તો જે પણ આવા પ્રાણી માત્ર દરેક સોલને સુખ સાતા પહોંચાડે સમાધિ આપે એ પોતે ખરેખર પોતાની જ જાતને સુખ શાંતિ અને સમાધિ આપે છે ભગવાન મહાવીરે એક સૂત્રોમાં કીધું છે કે સમાધિ આપનારો સમાધિને પામે છે તો એ રીતે સમાધિ આપી કોઈના આત્માને કોઈના ભાવને તમે વૈયાવત તપ કરી શકો છો બીજું છે દરેક પ્રાણીને સમતાભાવ રાખો એમના ઉપર આપણા જ આત્માની જેમ બીજો આત્મા છે જ પોતાના સુખ દુઃખ સમાન જ બીજાને પણ સુખ દુઃખનો ફિલિંગ થાય છે આવા ભાવ રહેવાથી દરેક ઉપર મિત્રતા મૈત્રી ફ્રેન્ડશીપનો ભાવ રહેશે પેલું એક પ્રાકૃતમાં સેન્ટેન્સ છે મિત્તી મેં સૌ ભૂયે શું એટલે દરેક આત્મા જોડે મૈત્રી ભાવ છે બીમારી જ્યારે કોઈ પણ બહુ માંદો પડે કાં તો કોઈ મુશ્કેલી આવી જાય એને પૈસાની મુશ્કેલી આવી જાય એને દેવું વધી જાય કે કોઈ પણ પ્રકારની મોટી મુશ્કેલી આવે ત્યારે ઘણીવાર માણસ એ પોતાના ધર્મને ભૂલી જાય છે સત્કર્મને ભૂલી જાય છે પણ આવા ટાઈમે તમારે એના ભાવને સુધારવા એનો હાથ પકડી એને સાંત્વના આપી અને સારા ભાવમાં લઈ આવવા આ રીતે ધર્મની રક્ષા કરવી અને એના આત્માની બી રક્ષા કરવી તો આ ત્રણ પોઈન્ટથી તમે ભાવવૈયાવજ કરી શકો છો અને દ્રવ્યથી એટલે ફિઝિકલ કોઈ પણ પ્રકારની સેવા તમારે વિચારવાનું કે આ ડ્યુટી છે મારી કર્તવ્ય છે ઉપકાર નથી તમને ચાન્સ મળ્યો છે સેવા કરવાનો તો એ તમારા ફાયદા માટે છે તમારા કર્મની નિર્જરા માટે છે પહેલાં ઉપર ઉપકાર કરવાની વાત નથી તો ઉપકારના ભાવથી નહીં કરવું હું હતો અને હું મેં બધું કર્યું અને એ બચી ગયો એ રીતે નહીં કરવાનું આ તમારી ડ્યુટી કર્તવ્ય છે હેલ્પ કરવી એવા ભાવ જોડે તમારે ફિઝિકલી કોઈની બી સેવા કરવી સેવા કરવાથી ભાવ શુદ્ધ થાય છે મનમાં સારા પવિત્ર પ્યોર વિચારો આવે છે પોતાના શરીરને જે ડિફિકલ્ટી કષ્ટ આપે છે તે પણ એક પ્રકારની સાધના જ છે પોતાના શરીરને કષ્ટ આપવું એક પ્રકારની સાધના જ છે આમ સેવા પોતે એક તપશ્ચર્યા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ સેવાનું જે આગમમાં બતાડ્યું છે કોઈ સાધુ મહારાજ પોતાના ગુરુ એ એમને ડાયરેક્ટ કર્યું કે તમે સમજો કે બાજુના બીજા એક ગામમાં જાઓ ત્યાં ધર્મની પ્રભાવના કરવાની છે ત્યાં મોટા વ્યાખ્યાન આપવાના છે ત્યાં કોઈને દીક્ષા કરાવવાની છે એમ ધર્મની પ્રભાવના માટે એક ગામથી વિહાર કરીને બીજે મોકલ્યા રસ્તામાં એક ગામ આવ્યું બીજું તો ત્યાં એક બીજા સાધુ મહારાજ હતા જેમની પાસે કોઈ ચેલા કે કોઈ હતું નહીં એ એકલ વિહારી કહેવાય એકલા સાધુ અને એ માંદા પડેલા સાધુ કોર શ્રાવકની સેવા ન લે એટલે શ્રાવક પાસે પગ દબાવવાનું દવા ને બધું ન લે સાધુ સાધુની જ સેવા લે એક વ્યવહાર છે તો વચ્ચે એ પેલા એકલા સાધુ જે માંદા પડ્યા હતા એમને જોઈને જે સાધુ જે ધર્મની પ્રભાવના કરવા માટે એક ગામથી બીજે ગામ જતા હતા એમને રોકાઈ જવું પડે ધર્મની પ્રભાવનાને સાઈડ પર મૂકી દેવી પડે પણ માંદા સાધુની સેવામાં લાગી જવું પડે સેવાનું આટલું મહત્ત્વ છે કે કોઈને પણ બીજા કામ હોય એકદમ ઇમ્પોર્ટન્ટ ધર્મની પ્રભાવના હોય તો પણ એ સાઈટ પર રહે જો એક સાધુ બીજા સાધુને જોઈ કે આ માંદા છે ને એમની સેવા કરનારું કોઈ નથી અને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એમને ત્યાં રોકાઈ જવું પડે આ ભગવાને કીધેલું છે આગમમાં આપ્યું છે વાત ભગવાન પરમા મહાવીર ભગવાને કીધું છે કે જે રોગીની સેવા જ્ઞાની સેવા કરે છે એ મારી સેવા કરે છે ઉપવાસ કરવો સહેલો છે પણ ખાઈને કોઈની સેવા કરવું ડિફિકલ્ટ છે સેવામાં શું શું જોઈએ તો પેશન્સ ભાવ ધૈર્ય હંબલનેસ બધા જ કસાયોને નીચે દબાયેલા ક્રોધ માન આવી ન જવું જોઈએ ઉપર એ બધું સેવા માટે જોઈએ આ રીતે વૈયાવત તપ થઈ શકે છે વૈયાવશ તપમાં તમારી દરેક તપ આવી જાય છે જ્યારે તમે કોઈની સેવા કરતા હો કોઈ સમજો કે માંદું હોય કાં તો ઓપરેશન માટે લઈ ગયા હો ને કાં તો ઘરમાં જ કોઈ આપણા પેરેન્ટ માંદું હોય ને એના પાસે ઊભા રહેવું પડે કારણ કે ખબર નથી એમને કયા ટાઈમે શું જોઈએ છે હજી તો એ ટાઈમ તમારો ખાવાનો લંચ કે ડિનર ટાઈમ હોય ને તમે મિસ કરો કે ચલો જવા દો કારણ કે તમારું મગજ જ આ ભાવમાં છે વૈયાવચ તો એ તમારું અણસણ તપ થઈ જશે કારણ કે તમે ખાવાના તરફ ધ્યાન જ નહીં રાખ્યું ને ભૂખા રહ્યા થોડોક ટાઈમ મળ્યો એટલે જલ્દી જલ્દી થોડુંક જે બી હાથમાં આવ્યું હોય ખાઈ લીધું પેટ ભર્યું નથી તો એ ઉણોદરી તપ થઈ જશે એક બે આઈટમ સામે જે બી પડી હતી એ તરત લે હોસ્પિટલમાં આપણે ઊભા હોય અંદર ઓપરેશન ચાલતું હોય તો આપણે જે બી એક ચીજ આવી હાથમાં તો એ ખાઈ લીધું તો એ વૃત્તિ સંક્ષેપ થશે એમાં પછી મને સો આઈટમ જોવે છે ને વીસ આઈટમ જોવે છે એવી બધી કઈ વાત નથી ટેસ્ટ સ્વાદ જોવાનો તો સમય જ નથી એમાં તો એ રસ પરિત્યાગ તપ થઈ જશે અને ઊભા ને ઉભા રહેવું પડે એ માંદા આપણા પેરેન્ટની સામે સાથે તો એ કાય કલેશ થઈ જશે અને એમના ધ્યાન રાખતા રાખતા સમજો કે એમને બાથરૂમ થઈ જતી હોય હજી તો સાફ ન કર્યું ને પાછી બાથરૂમ થઈ ગઈ અને ત્યાં ઉલટી થઈ ગઈ તો એવા વખતે મગજ જરાક બી જતું રહે તો એને દબાવી રાખવાનું મન વચન કાયાથી તો એ પ્રતિસંલીનતા તપ થશે અને ભૂલ થઈ ગઈ ગુસ્સો થઈ ગયો હોય ભૂલમાંથી અને પછી શાંત પડ્યું મગજ તો જઈને સોરી કેવું માફી માંગવી તો એ પ્રાયશ્ચિત તપ થશે આ રીતે વૈયાવચના ભાવથી તમે આ બધું જ જો કરો ભલે આપણે એમ કહીએ કે હું તો પછીથી ખાઈ લઈશ ને આ ને તે એ નહીં પણ એ વખતે જે તમારે ખાવાના ટાઈમમાં તમે એને જવા દીધું પણ તમારા ભાવ વૈયાવચ એટલે સેવાના જ હતા ત્યાં જ ઊભા રહ્યા તો એ વખતે તમારું અણસન તપ થઈ જ જશે તો આ રીતે દરેકે દરેક તપ તમે કોઈની સેવામાં ઊભા રહો છો અને એ ભાવથી રહો છો એમાં આવી જાય છે તો આ રીતે વૈયાવચ તપ થતું હોય છે આ ત્રણ તપ થયા પ્રાયશ્ચિત વિનય અને વૈયાવચ નેક્સ્ટ ચોથું તપ છે આભ્યંતર તપમાં એ છે સ્વાધ્યાય સ્ટડી ભણવું વાંચવું સ્વાધ્યાય એ ગુજરાતી શબ્દ છે એના બે શબ્દમાંથી બનેલો છે સ્વ વત્તા પ્લસ અધ્યાય સ્વ એટલે પોતે અહમ હું પોતે અને અધ્યાય એટલે ચિંતન પોતાના માટેનું મેડિટેશન તો સ્વનું જ્યારે વિચાર કરો છો તમે ત્યારે તમે સ્વાધ્યાય કરો છો કંઈ જ નથી કરતા ખાલી હું કોણ છું અને મારો આત્મા શું છે એ વિચાર કરો એટલે સ્વાધ્યાય થઈ ગયો પ્રાકૃતમાં અને સજ્જાય કહેવાય છે તપ એટલે ખાલી શરીરને ક્ષીણ કરો એટલે થઈ ગયું એમ નથી શરીરને ડિફિકલ્ટી આપો એટલે થઈ ગયું એમ નથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે તે આત્માના ભવોભવના કર્મના જોરથી જે ખરાબ સંસ્કાર જે ખરાબ આપણું થઈ ગયું છે સંસ્કાર એ અંદર રહી ગયા છે એ આપણી જોડે બર્થ આફ્ટર બર્થ ભવ પછી ભાવ આપણી જોડે આવ્યા જ કરે છે એને દૂર કરવાના છે વિતરાકતા રાગ વગરના થવા માટે ખાલી શરીરના મોહને છોડવાની જરૂર નથી પણ અંદરથી રાગ અને દ્વેષને બાળીને અંદરથી એને ખતમ કરીને જ વિતરાકતા પ્રાપ્ત થશે આમ અંદરના શુદ્ધિ માટે સોલની શુદ્ધિ માટે માનસિક માઇન્ડની શુદ્ધિ માટે જે જુદા જુદા તપ બતાવ્યા છે એમાં સ્વાધ્યાય અને ધ્યાન એ બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્વાધ્યાય નંબર ચોથું અને ધ્યાન નંબર પાંચમું તો સ્વાધ્યાયથી શું થાય છે તો સ્વાધ્યાયથી મન શુદ્ધ થાય છે પ્યોર થાય છે અને ધ્યાનથી તો ધ્યાનથી મન સ્થિર થાય છે સ્ટેડી થાય છે એક પ્યોર થાય છે ને પછી એમાં સ્ટેડી રહેવું એ સ્વાધ્યાય અને ધ્યાન તો સ્થિર થવા માટે પહેલાં પ્યોર થવાની જરૂર છે શુદ્ધ થવાની જરૂર છે એટલે આપણે પહેલાં મનની શુદ્ધિ ઉપર વિચાર કરીએ એટલે સ્વાધ્યાયનો વિચાર કરીએ અને દેટ્સ વાય સ્વાધ્યાય એ ધ્યાન કરતાં પહેલાં આવે છે તો આ ઉપર કીધું એ પ્રમાણે સ્વાધ્યાયનો અર્થ છે પોતાને ઓળખવા માટે જે જ્ઞાન લેવું પોતાના જાણ માટે હું કોણ છું અને ખરાબ સંસ્કારોમાંથી બહાર નીકળવા માટે જે જ્ઞાન બહારથી લેવું પડે છે એ સ્વાધ્યાય સાચા શાસ્ત્ર સાચી બુક સાચા ધર્મના પુસ્તકોને રિસ્પેક્ટફુલી રહીને બરાબર વાંચવું એને સમજવું એ સ્વાધ્યાય આત્મા જ્યારે પોતાના ગુણોને એક પછી એક બહાર લાવે છે એ લાવવાની જે હેલ્પ થાય છે એ સ્વાધ્યાયથી થાય છે રોટલી ખાવાનું એ માણસની સૌથી પહેલી નીડ છે આવશ્યકતા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીડ ઇઝ ટુ ઇટ એનાથી જીવન મળે છે અને પછી નેક્સ્ટ આપણા માટે હોવું જોઈએ સ્વાધ્યાય બુક્સ ટ્રુ નોલેજ કે એ જીવન જીવવાની સાચી કળા બતાડશે જીવન તો ખાવાથી મળી જશે એ પછી કોઈ શુભ કામ કરતો હોય કે અશુભ કરતો હોય બંનેને જીવન મળી જશે પણ સ્વાધ્યાય તમને શુદ્ધ લાઈનમાં લઈ આવશે આવા સ્વાધ્યાય તો દુઃખના ફિલિંગને પણ દૂર કરી કાઢે છે ભગવાન મહાવીરે અગેન ઉત્તરાધન સૂત્રોમાં કહ્યું છે કે સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખથી મુક્તિ મળી જાય છે એ કઈ રીતે એટલું કેવળ જ્ઞાન નહીં પણ દુઃખનું ફિલિંગ પણ દૂર કરી આપે છે એ રીતે દુઃખથી મુક્તિ મળે છે દુઃખ શું છે એક જાતની ફિલિંગ છે જો તમને ફિલિંગ જ ન રહે તો દુઃખ જ ન લાગે તો તમે જો નોલેજ બરાબર લીધું હોય જ્ઞાન લીધું હોય તો એ દુઃખથી તમે દૂર થઈ જાઓ છો જ્યાં સુધી તમે કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી દુઃખથી દૂર થઈ જાઓ તો તમે સુખી છો પછી દુઃખ લાગતું જ નથી સ્વાધ્યાય એટલે જ્ઞાનની ઉપાસના ઉપાસના એટલે એક જાતનું જ્ઞાનનું સમાધિ જ્ઞાનનું આપણે પૂજા કરવી જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થાય છે વોટ ઇઝ જ્ઞાનાવર્ણીય કર્મ આઠ કર્મ છે બધા જ આપણને એમ તો અસંખ્ય જુદા જુદા પૂતગલો કર્મના લાગે છે પણ એ ડિવાઈડ આઠમાં કરેલા છે એમાં સૌથી પહેલું છે જે જ્ઞાનને રોકે એવા જે કર્મના પૂતગલ આપણા આત્મા ઉપર લાગે છે એને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે અને એ આપણને શું હાર્મ કરે છે વોટ ઇઝ હાર્મફુલ તો એ આપણને નોલેજ ચડવા નથી દેતું આપણને કોઈ પણ બહુ એટલું બધું સમજાવે તો બી આપણે જે સમજ ન પડે અને કોઈને ખાલી એક સેન્ટન્સ કહે અને બધું સમજી જાય એ બંને ચીજ જ્ઞાનાવર્ણીય કર્મને હિસાબે છે જ્યારે તમારા એ કર્મ ઓછા થાય ત્યારે તમને નોલેજ વધારે ચડતું જાય તો સ્વાધ્યાય જ્ઞાન એ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય કરે છે એના ઓછા કરે છે એટલે સ્વાધ્યાય નામના તપમાં કોઈ પણ દાડો પ્રમાદ નહીં કરવો કારણ કે આ એક ચીજ છે જે તમે સાથે લઈને જશો બધા તપમાં જે શરીરના તપ છે એ અહીંયા છોડીને જશો પણ સ્વાધ્યાય જે કરેલું હશે એનાથી તમે જે જ્ઞાનાવરણીય કર્મ ઓછા કરશો એટલે તમારું એટલું જ્ઞાન વધ્યું તમારા આત્માનું અને એ તમે તમારી જોડે બીજા ભાવમાં લઈ જશો આજે શ્રીમદ રાજચંદ્ર આટલા નાની ઉંમરમાં કેવી રીતે બધું લખીને આવ્યા લખી કાઢ્યું કારણ કે એમને જ્ઞાનાવર્ણીય કર્મનો એટલો બધો ક્ષયો પસંદ હતો એટલા એમને કર્મ કપાવેલા કે આગળના ભાવના સંસ્કારો સાથે લઈને આવ્યા અને સંસ્કારો સાથે આવ્યા એટલે ધડ બધું લખવાનું ચાલુ થયું એટલે જ્ઞાનાવર્ણીય કર્મ એક એવું છે કે એને ઓછું કરવાથી તમને લાભ થાય છે એટલે સ્વાધ્યાય તપમાં તમે આ ભાવ અને બીજા ભાવમાં પણ લઈ જઈ શકો છો જ્યારે કોઈ પણ સાધક શ્રાવક દરેક ક્ષણ વિચાર કરે દરેક ટાઈમે કે હું કોણ છું હું શ્રાવક કેમ બન્યો મેં આ વ્રતો ડિસિપ્લિન કેમ લીધી હું વ્રતોનું બરાબર પાલન કરું છું કે નહીં પુણ્ય શું છે અને પાપ શું છે આવું કોન્સ્ટન્ટ જેના મગજમાં ચાલતું હોય ને એ કોન્સ્ટન્ટ સ્વાધ્યાય તપમાં છે ભલે સંસારનું કામ કરતો હોય પણ એનું મગજ જો આમાં જ ફરતું હોય તો એ સ્વાધ્યાય તપ કોન્સ્ટન્ટ કરતો હોય છે સ્વાધ્યાયથી કયા લાભ થાય છે તો જીવનમાં સારા વિચારો આવે તમે જો કોન્સ્ટન્ટ તમે ધર્મની ચોપડી જ્યારે સમાયકમાં વાંચીને બહાર આવો ત્યારે થોડોક વખત સારા વિચારમાં રોજ છો એવી રીતે જો કોન્સ્ટન્ટ સ્વાધ્યાય કરતા હો સ્ટડીઝ કરતા હો તો તમારા વિચારો સારા જ રહે બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ તીર્થંકરના જ્ઞાનની સમજણ આપણને પડે ભગવાન શું કહીને ગયા એ તમને સમજવું હોય તો તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી અંદરથી સેટિસ્ફેક્શન મળે અને માઇન્ડ વધારે ફોકસ થાય એક જ એંગલ ઉપર કે મારે આમ જ ડિસિપ્લિનમાં જીવવું છે તો આ બધું સ્વાધ્યાયથી તમને ફાયદા થાય છે સ્વાધ્યાય સ્ટડીઝના પાંચ પ્રકાર બતાડ્યા છે આપણા આગમમાં પહેલું વાંચના બીજું પૃછના ત્રીજું પર્યટના ચોથું અનુપ્રેક્ષા અને પાંચમું ધર્મકથા સ્વાધ્યાય ઇઝ આર ડિવાઈડેડ ઇન્ટુ ધીસ ફાઈવ કેટેગરી તો વાંચના એ સૌથી પહેલું તો ભગવાન મહાવીરના સમયથી માંડી કોઈ દાડો લખાણની સિસ્ટમ નથી લખવાની સિસ્ટમ નથી ગુરુ શિષ્યને મોઢેથી શીખવાડતા હતા શિષ્ય એક્સેપ્ટ કરી કાઢતા હતા અને એમને બી મોડે થઈ જતું હતું એવી સ્ટ્રોંગ માઇન્ડ હતા એવા સ્ટ્રોંગ બધાના નોલેજ આવી જતું હતું લખવાની જરૂર નથી પડતી અને શિષ્ય પણ એટલા સારી રીતે ભણતા કે જલ્દી જ્ઞાન ચડી જતું પછી શું થયું તો ભગવાન મહાવીરના નિર્વાણ પછી નવસો વરસ પૂરા થયા એટલે આપણે ઓલરેડી પાંચમા આરામાં આવી ગયા પાંચમો આરો ભગવાન મહાવીરના નિર્વાણ પછી ત્રણ વર્ષને આઠ મહિના પૂરા થાય ત્યારે ચોથો આરો ઓલવેઝ પૂરો થાય છે છેલ્લા તીર્થંકરના નિર્વાણ પછી ત્રણ વર્ષને આઠ મહિના ફિનિશ થાય ત્યારે ફોર્થ આરો ફિનિશ થાય છે અને સ્ટાર્ટિંગ બિગિનિંગ ઓફ ધ ફિફ્થ આરો આવે એટલે આગળ વધતાં વધતાં જ્યારે નવસો વર્ષ ટોટલ પૂરા થયા ભગવાનના નિર્વાણ પછી ત્યાં સુધી હજી પણ સિસ્ટમ હતી લખ્યા વગર ગુરુ શિષ્યને જ્ઞાન આપતા અને શિષ્ય એ ભણીને સમજી લેતા એટલે એકબીજાને જ્ઞાન ત્યાંથી આપતા ચાલુ હતું એટલે જે બી જ્ઞાન ભગવાનનું હતું આગમનું જ્ઞાન કે જે એ બધું મોઢે હતું નવસો વર્ષ પછી એમ થયું કે એક મોટા આચાર્ય જેમને એમના તબિયત માટે રોજ એક અડધરનો ગાંઠડો એટલે અળધરનો એક પીસ ખાવો પડતો હતો એ અહીંયા કાયમ રાખી મૂકતા હતા અહીંયા કાનમાં અહીંયા અંદર કે રોજ એમને ખાવો એટલે કાઢીને ખાઈ લેતા હતા એમના દવામાં તરીકે તો એક દિવસ એ ભૂલી ગયા એ ભૂલી ગયા ત્યારે એમને થયું એકદમ કે અરે આ તો ભૂલી ગયો અને એમને એકદમ વિચારમાં પડ્યા કે આગળ જઈને પાંચમા આરામાં હવે બધાની યાદશક્તિ એટલી સ્ટ્રોંગ નહીં રહે તો આગળ જૈન ધર્મને પ્રભાવના અને જૈન ધર્મ લોકો કેવી રીતે ચલાવશે કઈ રીતે સાચું જ્ઞાન રાખશે જો એમની પાસે કંઈ હશે નહીં એને જો ખાલી એકબીજાને આપવાનું જશે તો એમાં તો અર્થના અનર્થ થઈ જશે એટલે એમણે તરત જ બીજા બધા જ આચાર્યોને ભેગા કર્યા એક પાલીતાણા પાસે કંઈ ગામ છે વલ્લભીપુર કરીને ગુજરાતમાં જ છે ત્યાં કંઈ ભેગા કર્યા બધાને અને જેટલી બી આચાર્યો જેટલા બી જ્ઞાન જેની પાસે હતું એ બધું જ એ લોકોએ તાડપત્ર ઉપર લખી કાઢ્યું તાડપત્ર એટલે મોટા લીવ્સ એ વખતે એના પર લખવાની સિસ્ટમ હતી પેલા પેજીસ નહોતા એટલે આપણે કાગળ નહોતા તો એના ઉપર બધું લખી કાઢ્યું અને એ ત્યારથી આપણા આગમો એ લખેલા ચાલુ થયા ત્યાં સુધી બધું જ મોડે હતું ત્યાંથી પહેલા કોઈ વાળો લખવાની સિસ્ટમ જ નથી એટલે આગમો લખાયા ભગવાન મહાવીના નિર્માણના નવસો વર્ષ પછી એના પછી આજ સુધી અગિયારસો વર્ષમાં બીજા કેટલાય હજારો બુક્સ હજારો પુસ્તકો લખાયા છે હજાર ટેક્સ લખાયા છે બીજા કેટલાય સૂત્ર સ્ત્રોત્ર બધું જ બનેલું છે તો આ બધું જ નોલેજ આપણી પાસે બુક્સથી આગળ આવ્યું જેને શ્રુત જ્ઞાન કહેવાય શ્રુત એટલે અક્ષરનું જ્ઞાન તો એ આપણી પાસે આવ્યું એ પાસ્ટમાં આચાર્ય ઉપાધ્યય સાધુ સાધવી શ્રાવક સાવિકાનો ઉપકાર છે આપણા ઉપર કે આ નોલેજ આપણા સુધી પહોંચાડ્યું આગળ પણ આપણને ધર્મના માર્ગ ઉપર ચાલવું હોય તો ધર્મ શું છે જો એ ખબર જ ન હોય તો કેવી રીતે ચાલી શકશું ઘણી વાર ડેસ્ટિનેશન કરતાં ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો રસ્તો વધારે ઇમ્પોર્ટન્ટ છે મારે મોક્ષ જવું છે એમ બોલી તો કાઢીએ છે મોક્ષ જવું છે હજાર જણ બોલશે પણ મોક્ષ કેવી રીતે પામવું છે એના માટે પેશન્સ નથી સમજવાની કોઈને કોઈને બેસીને જ્ઞાન નથી લેવું તો આ ધર્મના રસ્તાને સમજવા માટે આપણી પાસે ખાલી બે જ ઓપ્શન છે એક કે આપણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પાસેથી નોલેજ લઈએ પણ એમાં બધાને ઓપોર્ચ્યુનિટી નથી મળતી કે બધા જ અપાસ રહી જાય કોઈ સામે સાધુ મળે કોઈ શાવક શ્રાવક મળે જે નોલેજ હોય ને જે મળી શકે તમને નોલેજ એવું બધાને ઓપોર્ચ્યુનિટી નથી મળતી આપણે પણ હમણાં જોઈએ તો લકી છે કે બધા સાથે મળીને ઝૂમ કરી શકીએ છીએ અને એટલા માટે નોલેજ આપણે વાત કરી શકીએ છીએ એના ઉપર તો આ એક ઓપ્શન છે અને બીજું ઓપ્શન છે તો ફિઝિકલ બુક્સ જેના માટે ક્યાંય જવાની જરૂર નથી પડતી પોતે ઘરે જ બેસીને પોતાની સા જાતે જ વાંચીને સામે જ બુક્સમાં જેટલું જ્ઞાન છે એ તમે લઈ અને એ જ તમને વૈરાગ્ય સુધી પહોંચાડી શકશે તો આવા સાચા પુસ્તકોનો અભ્યાસ કરવો એનું વાંચન કરવું રોજ કંઈક ને કંઈક વાંચવું થોડું થોડું જ્ઞાન પણ લેતા જવું એનાથી આપણા વિચારો ખૂબ જ પ્યોર થાય છે અને એનાથી આપણું ચારિત્ર ડિસિપ્લિન પણ સુધરે છે આમ પોતાના સમયનો સાચો ઉપયોગ સારું જ્ઞાન લેવું જેનાથી ધર્મના માર્ગ ઉપર ચાલી શકાય એ વાંચના કહેવાય કસાયો ઓછા થાય પાપ ઓછા થાય આમ સારો બોધ લઈએ અને આમાં જ સમય વધારે કાઢીએ ટાઈમ તો એ વાંચના નામનું સ્વાધ્યાય થયું પહેલું બીજું એ પૂછણા એ બીજો પ્રકારનો સ્વાધ્યાયનો પ્રકાર છે જ્યારે પણ આપણે કંઈક વાંચ્યું હોય વાંચન કરવા માટે લીધું હોય સ્ટડી કરવા તો જરૂર નથી એબ્સોલ્યુટલી કે બધું સમજાઈ જ જાય ઇટ નોટ પોસિબલ ઓલવેઝ વાંચન કરવામાં થોડાક સવાલો ઊભા થાય જ છે થોડું વધારે સમજવાની જરૂર હોય જ છે અને ઘણા ડાઉટ્સ ઘણી શંકાઓ ઊભા થાય છે કે તેના એક્સપ્લેનેશનની જરૂર હોય છે તો એ પૂછના નામનું સ્વાધ્યાયનું બીજું તપ છે એ જ્ઞાન પ્રાપ્તિનું એક બીજો ઇમ્પોર્ટન્ટ એંગલ છે વાંચ્યું વાંચ્યામાં ડાઉટ રહ્યો તો એ ડાઉટને પૂછવું એ પૂછના કહેવાય કોઈને પૂછવું એ પૃથ્થના કહેવાય રીડ કરતા ડાઉટ પ્લસ ક્વેશ્ચન્સ અને આગળ વધારે જાણવું એનું જિજ્ઞાસ ઇન્ક્વિઝિટિવનેસ આ બધું મનુષ્યનો સ્વભાવ છે ઇટ્સ અવર નેચર આપણને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ન મળે ત્યાં સુધી આપણને શંકા જ રહે કે આ સાચું હશે કે નહીં હોય ચોવીસ તીર્થંકરો આમ હશે એમના ટાઈમમાં આમ હશે એ કંઈ પણ વિચારો આવ્યા જ કરે કે ભગવાન ઋષભદેવ એક વર્ષનું તપ કેવી રીતે કરતા હતા એટલે આવા વિચારો શંકાઓ રહ્યા જ કરે શંકામાં રહેશો એટલો ટાઈમ તમને કર્મ બંધ થશે પણ શંકાને મારે ક્લિયર કરવી છે એવા ભાવથી તમે શંકામાં રહેશો તો કર્મબંધ નહીં થાય કારણ કે તમે નથી જાણતા એ કર્મબંધનો પોઈન્ટ નથી કારણ કે નથી જાણતા નથી જાણતા બધા જ બધું જાણે એવું પોસિબલ નથી પણ જાણવાનું ભાવ રાખો એ તપ થઈ જાય છે એટલે તમે વાંચન કર્યા પછી પૂછવા માટે કોઈ સાધુ સાધવી મળે કોઈ શ્રાવક મળે તો એને પૂછી શકો છો આમાં પણ વિનય તપ આવી જાય છે કારણ કે એકદમ રે રિસ્પેક્ટફુલી તમારે પૂછવાનું હોય છે તમારે જ્ઞાન સમજવા માટે સમજવાનું છે એનું આર્ગ્યુમેન્ટ કરવા માટે નથી સમજવાનું તમે નોલેજ માટે ડિસ્કશન કરો એ વાત જુદી છે પણ કોઈને ખોટા પાડવા કે આ ખોટું છે ચોપડીમાં લખેલું એના માટે જો તમે આર્ગ્યુમેન્ટ કરો એવા ભાવથી તો પાછા બંધ થશે આનો એ અર્થ થાય છે કે ધર્મનું સારા પુસ્તકોનું વાંચન કરવામાં જે બી શંકા આવે એ શંકા કેવી હોવી જોઈએ તો એ શંકા એવી હોવી જોઈએ કે જેનાથી તમને ધર્મમાં વધારે વિશ્વાસ બેસે અને શંકાઓને પૂછી અને જ્ઞાનમાં વધારે વિશ્વાસ આવે આ પૂછના નામનું તપ કહેવાય અને એ કર્મ નિર્જરા કરાવે છે કોઈ ડાળો ડાઉટ મગજમાં રાખતા નહીં ગમે તે નાનામાં નાનો સવાલ હોય એ પણ પૂછી લેવો કોઈ શરમ છે જ નહીં કારણ કે ડાઉટને ક્લિયર કરવી એ બેસ્ટ રીતે સ્વાધ્યાય તપ છે પૃચ્છના આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે તો આપણી શાસન આપણું તીર્થંકરનું જે હમણાં તીર્થ છે એ આ પૃચ્છના નામના સ્વાધ્યાયથી જ ઊભું થયેલું છે તો એ કેવી રીતે ભગવાન મહાવીરના ગણધરો અગિયાર ગણધરમાં પહેલા ગુરુ ગૌતમ સ્વામીએ પૃચનાના ઉપર જ ભગવાનની આખી દેશના બનાવી છત્રીસ હજાર સવાલો એમને ભગવાન મહાવીરને પૂછ્યા નાનામાં નાનો સવાલ તે આત્મા છે કે નહીં એના ઉપરથી એમને ચાલુ કર્યું ગૌતમ સ્વામી ભગવાનને શ્રુત કેવળી હતા એમને એક બી જવાબની જરૂર નથી એમને બધા જ જવાબો ખબર હતા પૂછવાનું પૂછવાનું કારણ કારણ કેમ માટે સંઘને હેલ્પ થાય આગળ જઈ આગમો બને અને એનાથી ધર્મ આગળ ચાલે એના માટે એમને ભગવાનને છત્રીસ હજાર સવાલો પૂછ્યા એટલે આ પૃચ્છના નામનું સ્વાધ્યાય તપ ક્યાંથી ચાલુ થયું છે સવાલ પૂછો એનો જવાબ જે મળે એ જેટલા બી સાંભળે એ લોકોનું બી નોલેજ વધે તો એ તપ તમે કર્યું અને બીજાને કરાવ્યું તો પૃચના નામનું આ આપણું ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીની વચ્ચેના ક્વેશ્ચન એન્ડ આન્સર ઉપરથી ચાલુ થયું છે ત્રીજું તપ એ પર્યટના ગુજરાતીમાં પરાવર્તના કહેવાય અને પ્રાકૃતમાં પર્યટણા એટલે શું પહેલું વાંચવું બીજું શંકાઓ ડાઉટ્સને ક્લિયર કરવા વે વોટ ઇઝ ધ થર્ડ વન તો આપણી મેમરી આપણું જે મગજ છે એ ચોથા આરા જેટલા સ્ટ્રોંગ નથી મેમરી એટલી સ્ટ્રોંગ નથી કે લાંબો ટાઈમ રહી શકે એનું રીઝન શું એનું રીઝન છે કાળનો પ્રભાવ ઇફેક્ટ ઓફ પાંચમો આરો હવા ટાઈમ ઇમ્પોર્ટન્ટ ને આપણે કઈ રીતે સમજીએ તો આપણે અત્યારના શું કરીએ છીએ કે આપણે બુક્સ છે ડાયરી છે એમાં આપણે કંઈ પણ અપોઇન્ટમેન્ટોએ લખી કાઢીએ છીએ કે કાલે મારે અહીંયા જવાનું છે આ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે ધીમે ધીમે આપણે ફોનમાં લગતા થઈ ગયા અપોઇન્ટમેન્ટ્સ એટલે બુક્સ સાઇડમાં ગઈ અને ફોનમાં કારણ કે પછી ડિજિટલ ફોન આવી ગયા ને એમાં લખતા થઈ ગયા તો આ રીતે આપણને એક દિવસ પછીનો પણ રિમાઇન્ડર જોઈએ છે સવારના ઉઠવા માટે બી રિમાઇન્ડર જોઈએ છે તો આપણે માઇન્ડને કેટલું વીક કરી કાઢ્યું છે કે આપણે માઇન્ડથી વિચાર કરીને કે હું આ યાદ રાખીશ એ રહ્યું નથી તો એવા વીક માઇન્ડમાં તમે કંઈ પણ સ્વાધ્યાય કે સ્ટડી કર્યું હોય અને એનાથી પછી એમાં જે ક્વેશ્ચન્સ હતા ડાઉટ્સ હતા એ ક્લિયર કર્યા હોય એ તમે કેટલો ટાઈમ યાદ રાખી શકશો તમે કાલની અપોઇન્ટમેન્ટ યાદ નથી રાખતા તો આ જે ધર્મની વાત છે એ કેટલો ટાઈમ યાદ રાખશો આપણે લાસ્ટ મેમાં જ તમે વિચાર કરો કે અપૂર્વ અવસર ઉપર આપણે આખું સમજ્યા આખું લેક્ચર હતું આજે આપણામાંથી કોઈ પણ એક કડી લઈને કોઈને પૂછવામાં આવે તો કેટલું યાદ હશે કે એનો મિનિંગ શું છે યાદ રાખનારા ખાલી બે જ જણ હશે એક જેની મેમરી બહુ જ પાવરફુલ હોય એક એ યાદ રાખે અને જે બીજું કે જેણે કોન્સ્ટન્ટ રિવિઝન કર્યું હોય કે એના પછી હું એવરી વીક એવરી મહિને કે કંઈ પણ એને પાછું વાંચીને એના ઉપર હું રિવિઝન કરું તો એને યાદ રહ્યું હોય બાકી આપણામાંથી કોઈને યાદ નહીં રહ્યું હોય તો આમ જેની મેમરી એકદમ શાર્પ છે એવા આપણામાંથી બહુ ઓછા છે અનફોર્ચ્યુનેટલી કારણ કે કાળનો પ્રભાવ છે પ્લસ આપણે પોતે બી આપણા માઇન્ડને ટ્રેન નથી થવા દીધું કે યાદ રાખે તો આપણી પાસે ખાલી એક જ બીજો જ રસ્તો છે એ કોન્સ્ટન્ટ રિવિઝન કરવું કોન્સ્ટન્ટ એને એ જ્ઞાનને રિપીટ કરવું આ કોન્સ્ટન્ટ એ જ્ઞાનને રિપીટ કરવું એટલે એ પર્યાપણા કહેવાય પહેલાં જ્ઞાન વાંચ્યું ડાઉટ ક્લિયર કર્યા અને પછી એને કોન્સ્ટન્ટ રિપીટ કર્યું તો એ માઇન્ડમાં રહે છે તમે જુઓ જે પ્રતિક્રમણ કરતા હોય જે સમય કરતા હોય તમે મહિનો અટકાવી દો કોઈ કારણસર ને પછી કરો તો એમાં ભૂલ આવશે જ કેમ કારણ કે થોડાક શબ્દ આ અંતેમ ભૂલાઈ ગયા હોય એટલે ફરીથી આપણે જોવું પડે છે એટલે પર્યટ નામનું સ્વાધ્યાય તપ તમને જ્ઞાન કોન્સ્ટન્ટલી મગજમાં રાખવામાં હેલ્પ કરે છે જેણે બાર વ્રત લીધા હોય શ્રાવકના એને પણ મહિનામાં એક વાર તો એ ફેરવ્યા જ પડે છે જોવા પડે છે કે મારી લિમિટ શું છે દરેક ચીજની નહીં તો ડાઉટમાં જ જાય છે કે મારી લિમિટથી હું વધારે વધી નથી ગયો ને આગળ કે આ વ્રત મેં લીધેલા આટલું જ લિમિટના કે આટલા જ મારે સાડીઓ રાખવાની આટલા જ કપડાને પછી હું વધારે લીધા કે નહીં તો એના માટે બી યાદ રાખવા બી એ તમારે ફરીથી કોન્સ્ટન્ટલી જોયા કરવું પડે છે જે ડેઈલી ચૌદ નિયમો લે છે જે ડેઈલી લિમિટો બાંધે છે એને પણ જોવું જ પડે છે કે મારી લિમિટો શું છે તો આ બધું જે જોવાનું કામ છે એ બધું પર્યટણા થાય છે કોન્સ્ટન્ટલી જોયા કરવું અને આ રીતે તમે આ તપથી તમે આખું પોતાના સ્ટડીઝને પોતાના જ્ઞાનને ઉપર રાખી શકો છો તો આ ત્રીજા નામનું સ્વાધ્યાય તપ થયું પહેલું વાંચના બીજું પૃચના અને ત્રીજું પર્યટણા ચોથું છે એનું નામ છે અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેલ્ફ થિંકિંગ પ્રોસેસ પોતાને જાતે એક ચિંતન કરવાનું છે જ્યારે પણ કંઈ નવું ભણ્યા હોઈએ અને એ ન સમજાય તો આપણે સવાલ પૂછીને મળી જાય છે જવાબ પણ એ જવાબ પર એ વખતે સામે કોઈ બેઠા હોય તો આપણે કોન્સ્ટન્ટલી પર બેસી નથી જતા એ જવાબ સાંભળી આપણે એક્સેપ્ટ કરીને આગળ બીજા સવાલોમાં જતા રહીએ છીએ પણ પછી જ્યારે એકલા બેઠા હોઈએ ત્યારે એ જવાબ ઉપર જે થિંકિંગ કરીએ છીએ ચિંતન કરીએ છે મેડિટેટ કરીએ છે કે આ જવાબમાં એ શું કહેવા માંગતા હતા તો એ જે થિંકિંગનો જે પ્રોસેસ છે એને અનુપ્રેક્ષા કહેવાય રિપિટેશન પછીનું આ છે કે રિપિટેશન કર્યા પછી આ રીતે જે પ્રતિક્રમણના પાઠ હોય તો પાઠ છ આવશ્યક છ ચેપ્ટર્સ બનાવ્યા છે કેમ આ જ રીતે મૂક્યા છે કેમ પહેલું પાંચમું પહેલાં નથી ને પહેલું બીજું નથી તો એ થિંકિંગ થયું એ થિંકિંગ કરતા કરતા તમને ખ્યાલ આવશે કે આમ મૂકવાનું કારણ કેમ છે કે આપણને વન પછી વન પછી વન બધી બાધાઓ આપતા આપતા આપણને અંદર લઈ જાય છે પ્રાયશ્ચિતમાં તો એ રીતે તમે સેલ્ફ નોલેજ પામી શકો એ આ અનુપ્રેક્ષાથી ચિંતન કરવાથી સાચા અને ખોટાનો ફરક પડી જશે એમાં તમને જ્યારે બી કોઈ તરત ઓરેટર શું હોય ઓરેટરનું કામ ઓરેટરનું કામ છે એટલે કે જે ભાષણ આપતું એનું કામ છે તમને એટ્રેક કરવાનું તમારું કામ શું છે એટ્રેક થવું કે ન થવું એ તમારા હાથમાં છે તો એમાંથી બચવું હોય ખોટા થી તો તમારે થિંકિંગ પ્રોસેસ જોઈએ કારણ કે એ વખતે તો તમે સાંભળીને તરત જ એમાં લપસી જાઓ કે આ બરાબર જ કહે છે કે આને તો મને આમ ફાઇન રીતે સમજાવ્યું છે પણ જો તમે બરાબર વિચાર કરો તો તમને લાગે ના ભગવાને આમ નથી કીધું ભગવાને તો કીધું છે કે સાધુ સાધ્વી અને શ્રાવક સાવિકાનો તીર્થ છે વચ્ચે કોઈ હોય નહીં બીજું તો તમે એ વખતે જે ઓરેટરની જે વ્યાખ્યાન આપતાની વાત સાંભળી હતી અને એમાં લપસી જવાને બદલે તમે બચી જાઓ તો આ અનુપ્રેક્ષાથી તમે તમારી જાતને પણ બચાવી શકો છો અનુપ્રેક્ષા ઇઝ અ કાઇન્ડ ઓફ ક્વોલિટી નોલેજ નોટ ક્વોન્ટિટી એક જ ચીજ લો સમજો કે અપૂર્વાવસરની એક જ કડી લો અને એના ઉપર તમે અડધો કલાક વિચાર કર્યો એ અનુપ્રેક્ષા અને આખું અપૂર્વ અવસર બોલી ગયા એ આની પહેલા પર્યટણા એટલે રિવિઝન એ બેમાં ફરજ છે એક છે ક્વોન્ટિટી અને એક છે ક્વોલિટી એટલે ક્વોન્ટિટીને પહેલાં રિવાઇઝ કર્યા પછી ક્વોલિટી પર આવવાનું છે કે હવે મને એકદમ ધ્યાનથી એક એક શબ્દ સમજવા દે તો એ રીતે કરવાથી કર્મની નિર્જરા થાય અને આગળ વધી શકો તો આ ચોથા નંબરનું સ્વાધ્યાય તપ છે અનુપ્રેક્ષા થિંકિંગ મેડિટેટ ઇઝ અનુપ્રેક્ષા પાંચમા નંબરનું છે હવે જે પાંચમું છે ધર્મકથા કદાચ આપણને પાંચ પાંચ સાત મિનિટ વધારે થશે એકવાર જ્ઞાન લીધું હોય ડાઉટ ક્લિયર કર્યા રિપીટ કરીને મોડે કર્યું પછી એના ઉપર થિંક કર્યું અને એક એક પોઈન્ટ બરાબર સમજ્યા આ બધું કર્યું એ શેના માટે કર્યું તો એ સ્વકલ્યાણ પોતાના કલ્યાણ માટે પોતાના આત્માને અપલિફ્ટ કરવા માટે કર્યું છે પોતાના આત્માને ઉપર લાવવા માટે આ રીતે સ્વાધ્યાય કર્યું છે એટલે જ્ઞાન તાજું જ રહે આપણી પાસે આના પછીની આપણી ડ્યુટી એઝ અ શ્રાવક શું છે સ્વકલ્યાણ કર્યા પછીની નેક્સ્ટ ડ્યુટી છે કલ્યાણ બીજાનું પણ કલ્યાણ કરવું તો એ કલ્યાણ કરવામાં જે સ્વાધ્યાયનો યુઝ થાય છે જે આપણે સ્વાધ્યાય જે આપણે ભણ્યા છીએ જે સ્ટડી કર્યું છે એ કલ્યાણ માટે યુઝ કરવાનું જે વે છે એ આ ધર્મકથા છે ધર્મકથા કથા એટલે સ્ટોરી ઇન એકચ્યુઅલ વે સમજવું હોય તો અને ધર્મ એટલે રિલિજન રિલિજનની સ્ટોરીઝ ખાલી સ્ટોરીની વાત નથી ઇટ્સ અબાઉટ એક્સપ્લેનિંગ રિલિજન કોઈને આખો અને કઈ રીતે એક્સપ્લેન કરવાનું તો એને ઉપર લાવવા માટે એના આત્માને પણ સાચા રસ્તે લાવવા માટે તો એને ધર્મકથા નામનું પાંચમું સ્વાધ્યાય તપ કહેવાય છે એટલે સ્વકલ્યાણથી કલ્યાણ પર જવાનું છે પહેલાં પોતાનું કરવાનું જૈન ધર્મ એ પ્રમાણે બહુ જ ક્લિયર છે પહેલાં સ્વ કરો પછી પર કરો સ્વ વગર પર કરવા જશો તો તમે જ ખોટા પડશો અને બીજાને ખોટી લાઈન પર લઈ જશો એટલે ધર્મકથામાં તમારે જુદી જુદી રીતે સમજાવવાનું આવે છે સામે તો એમાં ચાર પ્રકાર બતાડ્યા છે જુદા એક મિનિટ હા તો પહેલો પ્રકાર ધર્મકથામાં આવે છે એનું નામ છે આક્ષેપણી ઇટ્સ અ ડિફિકલ્ટ વર્ડ પણ આક્ષેપણી એટલે શું તો એમાં આગમો જે આપણા ઓરિજિનલ સ્ક્રીપ્ટ છે ખાલી આગમો જે ભગવાને ગણધરોને આપીને ગણધરોએ જે બનાવ્યા છે આગમોનું સ્થળી આગમોના સિદ્ધાંત પ્રિન્સિપલ્સ એને સમજી જે આપણે સમજ્યા હોય એનાથી બીજાને એના ઉપર સમજાવવું એમાં જે આગમમાં આવેલી સ્ટોરીઝ જે છે સમજો કે કૃષ્ણ મહારાજની હોય શ્રેણીક રાજાની હોય દત્સકુમારની હોય નેમના નેમી રાજર્ષિની હોય એ બધા કેટલીય સ્ટોરી આગમમાં આવે છે તો એ સ્ટોરીમાંથી એક્સપ્લેનેશન કરી અને બીજાને પોત આપણા રિલિજનમાં સ્ટડી કરે સ્ટડી અને એને સ્થિર કરે તો એ જે પ્રમાણે ધર્મકથા છે એને આક્ષેપપણી કહેવાય એ પહેલી પ્રકારની છે એ ખાલી આગમમાંથી સમજાવવાનું છે બીજો પ્રકાર છે એનું નામ છે વિકસેપણી આક્ષેપણી પછી વિક્ષેપણી વિક્ષેપણી મીન્સ વોટ વિક્ષેપણી માટે વધારે નોલેજની જરૂર છે આપણને પોતાના ધર્મ અને બીજા ધર્મની પણ નોલેજની જરૂર છે બિકોઝ તમે જ્યારે કોઈ બીજાને સમજાવતા હોય તો એના ક્વેશ્ચન્સો આ રિલેટેડ ટુ બીજા રિલિજન પણ કે ક્રિશ્ચિયાનીટીમાં આમ છે હિન્દુઇઝમમાં આમ છે હિન્દુઝમમાં તો મોક્ષ આટલો ઇઝીલી મળી જાય છે કે આપણા કર્મ આપણે કાપવા નથી પડતા ભગવાન તથાસ્તુ કહે છે ને કર્મ કપાઈ જાય છે તો આપણામાં કેમ આમ છે તો જ્યારે કમ્પેર કરવાની વાત આવે છે ને એમાં કમ્પેર કરી અને આપણા ધર્મને આગળ લાવવો અને બીજા ધર્મને જે અમુક અમુક જે વાતો બધી ડિફરન્ટ છે ને ખોટી છે એને સાઈડ પર લઈ જવી એ આ વિક્ષેપણીમાં આવે છે એટલે ક્રિશ્ચિયાનિટીનો ડિફરન્સ કહેવો હોય તો એ લોકોમાં જ્યારે બી માણસ જન્મે છે તો એક પૈસાવાળો એક ગરીબ એક ડિસેબલ એક એકદમ તાકાતવાળો એક એકદમ બ્યુટિફુલ દેખાતો તો એ લોકોમાં સવાલનો જવાબ શું છે તો એ ભગવાને આમ જ બનાવ્યું છે ત્યારે જૈન ધર્મમાં એનો જવાબ છે કે દરેક જણ કર્મના હિસાબે આમ થયું છે તો આ જે એક્સપ્લેનેશન આપવાનું આવે અને આપણે સમજાવીએ કે જો ભગવાનના માટે દરેક આત્મા સરખા જતા તો આવી રીતે ગરીબ અમીર સારો દેખાવ ખરાબ દેખાવ બનાવવાની જરૂર શું હતી ઇટ ઇટ સેલ્ફ પ્રૂફ કે ભગવાને નથી બનાવ્યું દરેક જણ પોતાના કર્મએ બનાવ્યો છે તો આ રીતે જે સમજાવવાનું આવે એ બીજા પ્રકારનું છે વિકસેપણે તો એનાથી કોઈને સમજાવીને એને આપણા ધર્મમાં લાઈન પર લઈ આવીએ ત્રીજું છે પ્રકાર એનું નામ છે સંવેગની એટલે સંસારની રિયાલિટી સમજાવીએ ગૌતમ બુદ્ધને રિયાલિટી જે ખબર પડેલી એક વૃદ્ધ માણસને જોઈને એક બોડીને જોઈને અને ખબર પડી કે આ જ મારી હાલત થવાની છે એ સંસારની રિયાલિટી તો આપણે પણ એને સંસારની રિયાલિટી સમજાવીએ કે કર્મના ઉદયથી શું શું મળશે તને જે હમણાં મળ્યું છે એ કર્મનો ઉદય છે દુઃખ મળ્યું છે એ તારા જ કર્મનો ઉદય છે સુખ મળ્યું છે એ તારા કર્મનો ઉદય છે જે તું વાપરી રહ્યો છે એને બદલે તું સાચી લાઈનમાં આવે તો એ સુખને ડબલ કરી શકશે એ પ્રોફિટને તું ડબલ કરીને આગલા ભાવમાં લઈ જશે તો એ રીતે જે વૈરાગ્ય આવે અને ધર્મમાં સ્થિરતા બધું શુભ કામ કરવામાં જે તમે હેલ્પ કરી શકો એનું જે ડિસ્કનેસ ડિસ્કશન અને એક્સપ્લેનેશન છે એમાં સંવેગ નહીં સંવેગ એટલે ફાસ્ટ જવું એકદમ વેગ એટલે ફાસ્ટ અને સંવેગ એટલે સારા માર્ગમાં ફાસ્ટ જવું તો ધર્મના માર્ગમાં કોઈને આગળ ફાસ્ટ લઈ જવા માટે શું આ ફળ છે કર્મનું એ બધું સમજાવવાથી એને વૈરાગ્યના તરફ લઈ આવો તો એ સંવેગ નહીં થયું તો એ રીતે સમજાવવાની જે નોલેજ છે એ ધર્મકથા એ સંવેગની ધર્મકથા અને ચોથું છે એ છે નિર્વેદની નિર્વેદની એટલે જે ખોટા એટ્રીબ્યુટ છે એનાથી દૂર રહેવાની કથા મીન્સ ખોટા ગુણોથી હિંસા અસત્ય ચોરી અભ્રમ છે મૈથુન અને પરિગ્રહ આ વગેરે એ ફળના જ દુઃખના જ ફળ છે બધા એનાથી દુઃખ જ ઊભું થવાનું છે હમણાં ભલે તને સુખ લાગતું પણ દુઃખ જ ઊભું થવાનું છે અને આત્માના સાચા ગુણો છે સત્ય બ્રહ્મચર્ય અને અહિંસા અને એ ગુણોનો ઉપદેશ આપી અને માણસને સ્થિર કરીને એને ચારિત્રમાં લાવવો બાર વ્રતમાં લાવવા ચૌદ નિયમો કરાવવા એને બધી અમુક પચકાણ આપવા એ બધું કરીને એને ધર્મમાં સ્થિર કરવો એ ચોથા પ્રકારનું નિર્વેદની ધર્મકથા સ્વાધ્યાય તપ છે તો આ રીતે આગમોનું સ્ટડીઝથી સમજાવવું બે ધર્મને કમ્પેર કરીને સમજાવવું કર્મના વિપાક એટલે કર્મના સુખ દુઃખના ઉદય સમજાવવું અને ખોટા ગુણોથી દૂર રહીને સાચા ગુણોમાં આવી અને ચારિત્ર પડાવવું આ રીતે બીજાનો કલ્યાણ કરવાનું જે રસ્તો છે એ ધર્મકથાથી થાય છે તો આમ આ શ્રુત જ્ઞાન એટલે સ્વાધ્યાય એટલે શ્રુત જ્ઞાનની આરાધના કરતા ઉપાસના કરતા પોતાના જ જ્ઞાનને આત્મા બહાર લાવે છે આત્માને એક ચીજ સમજવાની જરૂર છે ભારતીય જ્ઞાનની જરૂર નથી સવાલ એ છે આપણે ભારતીય જ્ઞાન કેમ લઈએ છીએ તો બહારથી આપણા જે કુસંસ્કારો ખરાબ સંસ્કારો આટલા વર્ષોથી થયા છે ભેગા એને કાપવા માટે એને કાઢવા માટે એટલે આત્મા પોતાનું જ્ઞાન બહાર લાવી શકે ઇઝીલી એના માટે ભારતીય સ્વાધ્યાયની જરૂર છે બાકી એક જ્યારે આત્માનું જ્ઞાન બહાર આવશે પછી આમાંથી એકે સ્વાધ્યાયની જરૂર નથી કોઈ પણ કેવડી ભગવાનને એકે સ્વાધ્યાય તપ આવતું નથી કારણ કે એમને બહાર આવી જ ગયું છે તો આ ચોથા નંબરનું આભ્યંતર તપ થાય છે તો અહીંયા સ્વાધ્યાય તપ પૂરું થાય છે કોઈ ને સવાલ છે हाँ जी नमस्कार में की भी हाँ जीवा हाँ 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 कोई भी जीव की उसमें वही है ना भाव कोई पन जीव को सेवा करना वो वही है खाली मैंने ऐसा ही बोला था क्योंकि मनुष्य ना बाकी कोई पन जीव की सेवा करनी वो वही आवच है आपने कहा धर्म का ज्ञान या तो साधु साध्वी के पास जाकर या बुक्स पढ़कर परंतु यदि आप अगर आगम पढ़े और बिना आपको कोई समझाने वाला ना हो नहीं आगम ओरिजिनल तो आगम पहला मुझे बता तो ओरिजिनल स्क्रिप्ट पढ़ने की जरूरत नहीं है वेरी डिफिकल्ट नंबर वन एंड उसमें क्या है वो सज्जाए, सज्जाए सब आता है शुभ अशुभ जगह होती है सब आता है अटल आगम में जो एक्सप्लेनेशन है जो आगमों में बहुत जन ने बहुत महाराज साहेब महासती जी ने आगम के अर्थ लिखे हैं नीचे हिंदी में भी लिखे हैं इंग्लिश में भी और गुजराती में भी वो पढ़ने की बात है ऊपर की ओरिजिनल प्राकृत की स्क्रिप्ट पढ़ने की बात नहीं है तो उसमें से ही मालूम पड़ेगा कि वो हर एक कड़ी में क्या कहना चाहते हैं परंतु वो एक्सप्लेनेशन पढ़ना और यदि किसी टीचर के द्वारा समझाना उसमें मैंने बहुत फर्क पाया है। हाँ वो तो सही है मतलब धीरे धीरे उससे पहले वहाँ तक पहुँचने के पहले आगम में क्या है स्टोरीज भी है स्टोरीज को समझना इतना डिफिकल्ट नहीं है तो वहाँ से चालू कर सकते हैं आप कि निमीना राजर्सिंह ने क्यों दीक्षा ली तो वो स्टोरी है तो गज कुमार रूपा गज कुमार को केवल ज्ञान कैसे हुआ तो वो स्टोरी है तो वो स्टोरी में समझना इतना डिफिकल्ट नहीं है जो मैटर है जो सब्सटेंस है उसको समझना डिफिकल्ट है। आठ कर्म नौ तत्व वो सबको समझना डिफिकल्ट होगा तो वहां से चालू करो एंड देन जस्ट लुक फॉर अदर पीपल कैन एक्सप्लेन यू द डिफिकल्ट पार्ट पर्याचना में आपने मेमोरी का कम हो गई है तो ये एज के साथ भी तो मेमोरी कम होती जाती है मैं समझा नहीं एक हाँ। नाम में आपने कहा आपको मेरी आवाज हाँ, हाँ, बोलिए ना। हाँ, नाम में आपने कहा कि काल के प्रभाव के कारण या पांचवी आर्य के कारण लोगों की मेमोरी कम हो गई है हाँ। हाँ। हमने अपूर्व अवसर पढ़ा बारा, तो बारा। सही बात है मे में, में और अभी इतना याद नहीं है तो ये तो एज के साथ भी प्रॉब्लम हो रहा है ना नहीं वो एज का भी है लेकिन अगर कोई यंग है तीस साल का भी है उसको छह महीने के बाद पूछो तो याद नहीं रहेगा इट्स अ जनरल मेंटालिटी प्रॉब्लम ओके उसमें डिफरेंस होगा कि सित्ते साल में सेवेंटी ईयर ओल्ड वुड हैव अ मोर इश्यू देन अ थर्टी ईयर ओल्ड बट बोथ विल हैव ऑफ नॉट रिमेंबरिंग इस से हाँ ज्ञानवर्णी कर्म इज द मेन कल्परेट ओके बट एक्चुअली स्टडी वी मेक इट एन ओल्डर एज इट इज याडंग दिस प्राणायाम द स्वास इन द फर्स्ट टेन लेसन यू हैव टू एक्चुअली लर्न एंड देन इट बिकम्स ऑटोमेटिक करेक्ट सो एज लॉन्ग एज यू कीप ऑन आप रिवीजन करते ही जाते हैं ज्ञान ऑटोमेटिकली ऊपर ही रहेगा थैंक ओके थैंक्स बीजा कोई ने कोई सवाल छे ओके जय जिनेंद्र जय जिनेंद्र सुनिए जिनेंद्र